आर्थिक ने कसरत ना दाव उत्तम रीते कर्या छे। गर्मी पण वधे छे, बेने गीत गावानु कीधुं छे एटले बहु टूंकमां आपणे वात करीश। तमारी साथे बे वखत वात करी चूक्यो छुं, आ अंतमां एक कड़ी पहेला गाऊं छुं अने पछी आपणे गीत गाईशुं। चंदन है इस देश की माटी, तपोभूमि हर ग्राम है, हर बाला की यह प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है, यहाँ बच्चा बच्चा राम है। એટલે મારી વાલી વિદ્યાર્થી મિત્રો બહેનોને પણ એમાં હૃદયમાં રામ વસે છે એટલે એ પણ એમાં સમાયેલી છે। આજે ખૂબ જ આનંદ થયો છે। ભારતીય વાયુસેનામાં 15 વર્ષ મેં કામ કર્યું છે। સૈનિક તરીકે ખૂબ જ સાહસો કર્યા છે અને આપને કીધું એમ કાશ્મીરથી કન્યાકુમારી ચાલ્યો છું, એ બધું જ આજે આપ મિત્રોના પ્રયોગ જોઈને ખૂબ જ રાજી થયો છું। અને દાદા અને દાદીને વચન આપું છું, જ્યારે જ્યારે જરૂર હશે અને જ્યારે જ્યારે મને આવવાની ઈચ્છા થશે તો મારી મેતે પણ આવીશ। અને આવા સુંદર આપે જે બાળકોએ એક ભારતની યુવા પેઢીમાં જે પ્રાણ ફૂંકવાનું કામ દાદા કરે છે અને આપ સૌ ઝીલો છો, એટલે મેં રામને યાદ કરીને આપ સૌને ફરીથી હૃદયથી વંદન કરું છું। વધારે વાત નહીં કહેતા પણ એક નાનકડી મારે દક્ષિણ ભારતની વાત કહી દેવી છે, ટૂંકમાં કહીશ। આપ સૌએ તિરુવલ્લુર એક મોટા સંત થઈ ગયા દક્ષિણ ભારતમાં, એમનું કદાચ નામ સાંભળ્યું હશે યા ન પણ સાંભળ્યું હોય। આટલા બધા અહીંયા પ્રયોગો, માર્ગદર્શન, શિક્ષણ વિશેની વાતો થઈ, યોગ, કરાટે, મારે એક નાની વાત ઉમેરવી છે। ગઈકાલે મેં લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કર્યા હતા, એમને યાદ કરીને આ વાત કહેવી છે કે ઋષિવર્ય તિરુવલ્લુર નું જ્યારે લગ્ન થયું વાસુકી સાથે, તો તિરુવલ્લુરજીએ પોતાના ધર્મપત્ની વાસુકીજીને એક સૂચના આપી કે હું જમવા બેસું ત્યારે મારી પાસે જમવાની થાળીની સાથે એક વાડકીમાં પાણી અને એક લાકડીની નાનકડી સળી મૂકવી। તો આ ક્રમ વાસુકીજીએ આટલો ઋષિવર્ય તિરુવલ્લુર જે કહેવાય ત્યાંનો સાક્ષાત ભગવાન કહેવાય છે દક્ષિણ ભારતમાં, એમની વાત અક્ષરશ એમની પત્ની વાસુકીએ માની। આમ કરતા 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 50 વર્ષ વીતી ગયા। હવે વાસુકીજી બીમાર થયા અને એમના મુખ પર થોડીક ચિંતા દેખાતી હતી, તો ઋષિવર્ય તિરુવલ્લુરજી પૂછે છે કે વાસુકીજી, આપે આત્મજ્ઞાનનું તો જીવનભર દર્શન કર્યું, આચરણ કર્યું અને જીવનભર આપણે નિર્ભય બનીને જીવ્યા, તો શું તમને મૃત્યુનો ભય લાગે છે? તો વાસુકીજી કહે છે કે મને મૃત્યુનો તો સહેજ પણ ભય નથી, પણ મને એ કારણ જાણવું છે કે 50 વર્ષ સુધી મેં વાટકીમાં પાણી અને સળી મૂકી એનો તો કોઈ ઉપયોગ તમે ક્યારેય કર્યો જ નથી, તો આ મૂકવાનું શું કારણ હતું એ મને સમજ પડતી નથી। તમને સમજ પડે છે શું કહેવા જઈ રહ્યો છું? કોઈ વિદ્યાર્થી કે ભાઈ બહેનને આ સમજ પડે છે? આપણે વાત કરીએ છીએ ઋષિવર્ય તિરુવલ્લુરજીની, વાસુકીજીની, અને અત્યારે હું કહું છું કે એ એક ગ્લાસ એટલે એક વાટકીમાં પાણી અને એક સળી મૂકે છે, એ 50 વર્ષ સુધી વાસુકીજી મૂકે છે જમતી વખતે, પણ ક્યારેય તિરુવલ્લુરજીએ એનો ઉપયોગ નથી કર્યો। એટલે વાસુકીજી છેલ્લી ક્ષણે પૂછી રહ્યા છે કે મને સમજ ના પડી કે 50 વર્ષ સુધી મેં આ મૂક્યું અને આપ એનો ઉપયોગ નથી કરતા, તો મૂકવાનું કારણ શું હતું? તો ઋષિવર્ય તિરુવલ્લુરજી કહે છે કે હું જમું
અને દક્ષિણ ભારતમાં આપને ખબર હશે કે કેળાના પાનમાં જમે એટલે અને ખાસ કરીને ત્યાં ભાત અને રસમ હોય યા ભાત અને સાંભર હોય એટલે ભાતનો જો દાણો જમતા જમતા નીચે પડે તો ત્યાં માટી ને ઘારનું લીપણ હોય એમાં જો ભાતનો દાણો પડે અને આંગળીથી લેવા જાય તો માટીવાળો કે ગંદો થાય તો આંગળીથી લઉં તો ગંદો થાય એટલે મેં નાનકડી સળી મૂકવાની કીધી હતી તો સળીથી ભાતનો દાણો લઈ અને હું વાટકીમાં પાણી ભરી દઉં એટલે ભાતનો દાણો ચોખ્ખો થઈ જાય એટલે હું આ મૂકવાનું કીધું પણ તમે જુઓ તપસ્યા વાસુકીજીની અને જુઓ એનું ભગવાન તિરુવલ્લુરજીનું અવધાન કે એને 50 વર્ષમાં એક પણ દાણો બગડવા પણ ન દીધો અને ક્યારે વેરાવા પણ ન દીધો આ તમે યોગ અને પ્રાણાયામ અને કરાટેની જે વાતચીત કરો છો ને આ જાગૃતિ અને અવધાન કેવું સુંદર આપણા ભારતના ઋષિઓ જીવ્યા છે એટલે અન્નનો બગાડ ક્યારેય ન થાય આપણા આ લોકનિકેતન આશ્રમમાં સાંભળવા મળ્યું કે આપ લોકોને ખૂબ સુંદર ભોજન આપ્યું છે આપ બધા રૃષ્ટપુષ્ટ થયા છો પણ ઘરે જાઓ યા કોઈના ઘરે જાઓ તો અન્નનો દાણો ક્યારે ન બગડે એવી મારી ખાસ આપને વિનંતી છે અન્ન જળ આ જીવન છે આપણો શ્વાસ અતિ કિંમતી છે મનુષ્ય દેહ અતિ કિંમતી છે તો મારે આટલી વાત આજે કહેવી હતી અને ફરીથી હું દાદા દાદીના ચરણોમાં વંદન કરું છું અહીંયા આયોજકોને પણ ખૂબ જ હૃદયના અભિનંદન આપું છું અને છેલ્લે આપણે આપણું ગીત ગાઈએ અને ત્યારબાદ વિરામ હસતા રહો હસાવતા રહો જીવન ઉત્સવને શણગારતા રહો નવયુવાનોને સદા હસતા રાખે આપ ખૂબ પ્રગતિ કરો દેશના કાર્યમાં ખૂબ આપનો યજ્ઞ ફાળો આપો એવી પ્રભુને પ્રાર્થના કરું છું દાદા દાદીને વંદન મહાનુભાવોને પ્રણામ કરી સૌને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય તમે આમ તો મોટા ભાગના કરતા સરસ બેઠા છો આ બધું ભૂલી જશો અત્યારથી તો પછી ઘેર જઈને શું યાદ રહેશે એકદમ એલર્ટ હર પડે સ્ટેજ પર બેઠેલા બધા જ મિત્રો